ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ સાલે ઉનાળુ પાક વાવેતરમાં વધારો, ગત વર્ષ કરતા 10,000 હેક્ટરમાં વધારો નોંધાયો છે. બાજરી મગડદનું વાવેતર બમણું નોંધાયું. ગત વર્ષના સારા વરસાદના પગલે પૂરતા પાણી લઈને વાવેતરમાં જોવા મળી રહ્યો છે વધારો. ગીર સોમનાથમાં ગત ચોમાસું સારું રહ્યું હતું, કુદરતની મહેર જોવા મળી હતી, જેથી સમગ્ર જિલ્લા પિયતના પાણીની સ્થિતિ માંદંશે સારી રહેતા ઉનાળુ પાકમાં વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી SB માંખમસીના જણાવ્યા અનુસાર ઉનાળુ વાવેતરમાં મોટાભાગે બાજરી કઠોળનું વાવેતર થાય છે. તે મુજબ આ વર્ષે ગત વર્ષની સાપેક્ષે દોઢ ગણો વધારો જોવા મળે છે. ઉનાળુ વાવેતરની વાત કરીએ તો કુલ વાવેતર 21,665 હેક્ટરમાં થયું, જ્યારે આ વર્ષનું વાવેતર ઉનાળુ પાકમાં 31,083 હેક્ટરમાં થયું છે. એટલે કે આમ ગત વર્ષ કરતાં 10,000 હેક્ટરમાં વધારો નોંધાયો, જેમાં મુખ્યત્વે બાજરી મગડદનું વાવેતર બમણું નોંધાયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી વાઘમસિયા સાથે ખેડૂતોને અનુરોધ પણ કર્યો હતો કે વાવેતરમાં પલટો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ વરસ્યો એટલે વધુ વરસી શકે તેવી સંભાવના વર્તા રહી છે. ત્યારે ખેડૂતોએ પણ હવામાન વિભાગની દિશાનિર્દેશન અનુસાર સમય મુજબ હાર્વેસ્ટિંગની કામગીરી આટોપી ઉપજને સાચવી લેવી જોઈએ. તો બીજી તરફ સારા વરસાદ સાથે કુદરતની કૃપા રહી તેવી જ રીતે સરકારની પણ ખેડૂતો પર કૃપા રહીને ઉપજના સારા અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી લાગણી ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે કેટલા પ્રમાણમાં તેઓને ખેડૂતોને ભાવ મળે છે તે જોવાનું રહ્યું. આપણે ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળુ સિઝનમાં જોઈએ તો મુખ્યત્વે આપણે જોઈએ તો કઠોળ પાકો અને બાજરીનું વાવેતર થાય છે, બાકી ઘાસચારો હોય અને મગફળી થોડા પ્રમાણમાં હોય. ગયા વર્ષની વાત કરીએ તો આપણે 21,665 હેક્ટરમાં વાવેતર થયેલું હતું. આ વર્ષે સારો વરસાદ, પાણીની ઉપલબ્ધિને કારણે આપણે આ વર્ષે જોઈએ તો લગભગ દોઢું વાવેતર, એટલે કે 31,083 હેક્ટરમાં વાવેતર થયું છે. ઓલમોસ્ટ જોઈએ તો આપણે જે કઠોળ પાકો છે એમાં ડબલ જેવું વાવેતર અને બાજરીમાં પણ ડબલ જેવું વાવેતર થયું છે. શું કહેશો, ખાસ કરીને વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ખેડૂતોને શું સંદેશો? આ વખતે આપણે એમ જોઈએ તો જુદા જુદા વિસ્તારોમાં માવઠું વરસાદની શક્યતાઓ છે અને અમુક વિસ્તારમાં થયેલ પણ છે. તો આપણે જેવી કાપણી કરીએ પહેલા આપણે હવામાન વિભાગની આગાહી જોઈ લઈએ કે હમણાં જો વરસાદ ન હોય તો કાપણી કરીએ, અને કાપણી થાય એટલે સીધું જ એનું હાર્વેસ્ટિંગ પ્રોસેસિંગ કરી અને યોગ્ય જગ્યાએ એનો સંગ્રહ કરી લેવો હિતાવહ છે, જેથી આપણા કોઈપણ ખેડૂત ભાઈઓને એમનું જે ઉત્પાદન અને મહેનત કરેલું હોય એ જે ઉત્પાદન થયું છે એમાં કોઈ પણ જાતનો બગાડ ન થાય અને નુકસાની વેઠવાનો વારો ના. રાજાભાઈ અર્જનભાઈ રામ, હું વિરાજ ગામનો વતની છું અને અમારે બાજરો છે, અડદ છે, મકાઈ છે અને જવાર હતી. આ એટલું પાકમાં છે અને અમારે આખું વરસનો વરસાદ સારો છે, એના કારણે અમારે પાક સારો છે. એથી અમને સરકાર જો સારો આપે, જે અમારા ઉપજના ભાવ છે એ સારા મળે એવી વિનંતી કરીએ.